રાખીને તત્વ દ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે તીર્થંકરોના ચરિત્રોનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાશે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ તીર્થંકરોનું યથાર્થ તત્વ દર્શન જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિથી અભેદ ભાવે નમસ્કાર 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 આજે આપણે શ્રેયાંશનાથ ભગવાનના જીવન વિશે થોડી વાતો કરીશું પૂર્વ વિદયમાં પુષ્કરો દ્વીપમાં પૂર્વ વિદાય આવ્યું છે ત્યાં કચ્છ વિજયમાં શેમાનગરી હતી એ શેવાનગરીમાં લનિની ગુપ્ત નામે રાજા રાજ કરતો હતો અને રાજાને ખૂબ જ નલિની ગુલમાં રાજા સેવાપરાયણ હતો અને ધર્મપરાયણ હતો સારી રીતે રાજ કરતો હતો પછી દીક્ષા લઈને એને ખૂબ આરાધના કરે છે અને આરાધના કરતાં કરતાં તીર્થંકર ગોત્ર પણ બાંધે છે આ નની ગુલમાં એટલે શ્રેયાંસ પ્રભુનો ત્રીજો ભવ આગલો ત્રીજો ભવ ત્યાર પછી એ દેહ એમનો વિલય થઈને દેવગતિમાં જાય છે સાતમા દેવલોકમાં દેવ થાય છે ત્યાંથી ચવીને ક્ષેત્રમાં સિંહપુરનગરમાં વિષ્ણુ રાજા વિષ્ણુરાજ રાજ રાજા અને વિષ્ણુદેવી નામની રાજા રાણી હતા તે શ્રેયાંશનાથનો જીવ દેવગતિમાંથી ચવીને વિષ્ણુદેવીના કુખે જન્મે આવે છે ત્યાર પછી જન્મ થાય છે દેવો જન્મ કલ્યાણક ઉજવે છે મેરુ પર્વતમાં અને અગિયારમાં તીર્થંકર શ્રેયાંશનાથ પ્રભુનો જન્મ થાય છે જન્મ થાય છે ત્યારે પ્રભુનું વર્ણ સુવર્ણ હોય છે બધે જ રાજાનું આખા રાજનું શ્રેય શ્રેયને શ્રેય થતું હોય છે એટલે એમનું નામ શ્રેયાંસ પ્રભુ રાખ્યું એમને સુવર્ણવણી કાયાથી એમનો લાંછન ગેંડો હતો ગેંડો અને સિદ્ધનુષ કાયાથી લગ્ન થયું રાજ્ય રાજ્યાભિષેક પણ થયો ત્યાર પછી ઘણો કાળ રાજ્ય કર્યા પછી દીક્ષા લે છે અને દીક્ષા લઈને મનપરી જ્ઞાને પામે છે દીક્ષા લેતી પછી માત્ર બે માસમાં જ એમને કેવળ જ્ઞાન થઈ જાય છે કેવળ જ્ઞાન થયા પછી ગામે ગામ પ્રભુ વિચરીને પગે ચાલીને લોકોને બોધ આપે છે ઉદેશના આપે છે મોક્ષ તરફ વાળે છે એવામાં એ પોતનપુર નગરમાં પ્રભુનો પ્રવેશ થાય છે જ્યાં પહેલાં જ વાસુદેવ ત્રિપૃષ્ઠ કે જે ભગવાન મહાવીર થાય છે ભવિષ્યમાં અને ભૂતકાળમાં મરીચી હતા એ પોતનપુરમાં પોતે વાસુદેવ તરીકે અડધા અખંડના અડધા પૃથ્વીના અધિપતિ તરીકે રાજ કરતા હતા ત્યાં એમને કોઈ ભગવાન ત્રિપુષ્ટ વાસુદેવને મેસેજ આપે છે કે શ્રી અંશનાથ પ્રભુ આપણા ગામમાં પધાર્યા છે અને બધાને દેશના આપે છે એ સાંભળીને ત્રિપુષ વાસુદેવ એટલો બધો આનંદ આનંદ ઉલ્લાસ ઉલ્લાસ થાય છે એટલે સાંભળનાને છે તો સાડા બાર કરોડ સોનૈયાનું દાન કરે છે એટલો બધો ઉલ્લાસમાં આવી જાય છે અને પ્રભુના દર્શન કરવા જાય છે પછી આગળ આપણે ત્રિપુષ વાસુદેવનું વર્ણન કરીશું એમના જીવનનું પ્રભુ દેશના આપે છે દેશનામાં પ્રભુ નિર્જરા ઉપર બહુ સુંદર આપે છે નિર્જરા એટલે આપણે કર્મો નિર્જરા એટલે ડિસ્ચાર્જ થવું કર્મો એક ચાર્જ સ્ટેજમાં હોય છે અને બીજું ડિસ્ચાર્જ સ્ટેજમાં હોય છે ડિસ્ચાર્જ સ્ટેજને નિર્જરા કહે છે શાસ્ત્રીય ભાષા ખાલી થવું એક ડિસ્ચાર્જ સ્ટેજમાં હોય છે ત્યારે બે પ્રકારે ડિસ્ચાર્જ થતા હોય છે એક અકામ નિર્જ નિર્જરા અને બીજું સકામ સકામ એટલે એને હેતુપૂર્વકનો સહેતુ અને પેલું અહેતુક અજ્ઞાન દશામાં અકામ નિર્જરા હોય છે કે જે જેનું ફળ પાછું ફરી નવું કારોમાં ચાર્જ થયા જ કરે અને સકામ નિર્જરા એટલે હેતુપૂર્વક એટલે એનો નિકાલ થઈ જાય નવું ના બંધાય પૂરેપૂરી નિર્જરા થઈ જાય એટલે આવી રીતના નિર્જરાના બે વિભાગ કર્યા છે જ્ઞાનીઓ એમની નિર્જરા સકામ નિર્જરા હોય છે એટલે કે એમના જે કંઈ બધા કર્મો છે બધા ડિસ્ચાર્જ થતા હોય છે અને ડિસ્ચાર્જ કર્મો કેવા હોય છે કે જે પાછા નવું ચાર્જ નથી થવા દેતા અંદરથી જ પોતે મુક્ત રહીને આ બધા જ કર્મોનેજરતા કર્મોને જુદા પણ રહીને જોયા કરે જાણ્યા કરે અંદર જ્ઞાન અને અજ્ઞાન બેના સાંધા ઉપર જાગૃત રહે તન્મા ના થાય એકાકાર ના થાય ત્યારે કે કર્મ કર પૂરેપૂરું નિર્જરી જાય છે ખરી પડે છે પરમાણુઓ ખરી પડે છે અને એકાકાર હોવાથી પાછા એના એ જ કન્ટિન્યુ લંબાયા કરે છે એટલે નિર્જરા જ્ઞાનીઓ પાસેથી કેવી રીતના કરવી શીખવા જેવી છે ભગવાને દેશનામાં કહ્યું કે આ તપથી નિર્જરા થાય છે પણ તપ બે પ્રકારના છે એક બાહ્ય તપ અને બીજું અભ્યંતર તપ બાહ્ય તપ અને અભ્યંતર તપ એટલે બંનેના છ પ્રકાર છે બાહ્ય એટલે ખાલી બહારની બધી ક્રિયાઓમાં આવે અભ્યંતર ક્રિયાઓથી પર છે બાહ્ય તપમાં છ પ્રકાર કયા તેમાં એક અંશન બીજું ઉણોદરી ત્રીજું વૃત્તિ સંક્ષેપ ચોથું રસ ત્યાગ પાંચમું કાયોત્સર્ગ અને છઠ્ઠું સનલિનતા આ છ પ્રકારના કર્મો છે બાહ્ય તપ જે અંશન છે આજકાલ પાંચમારામાં આ તપને વધારે મહત્ત્વ અપાય છે બાકીના પાંચ ગૌણ થઈ ગયા છે ઉણોદરી તપ જે મહાન તપ કહેવાય છે અંશન એટલે ભૂખ્યા રહેવું ઉપવાસ કરવા પછી જેટલા ઉપવાસ થાય એટલા ઉપવાસ કરે એ બધાને અનશન કહેવાય છે કંઈ પણ મોડામાં ન લે એનું નામ અનશન એ પહેલાં પ્રકારનું છે તપ એ અંશનમાં એ દેખાય એવું છે એટલે આ કળિયુગમાં લક્ષણો શું છે કે બધું દેખાય એવું જ થઈ સૂક્ષ્મમાં તો જઈ શકે જ નહીં કારણ કે બહુ જ પ્રખર જ્ઞાની હોય એ છે તો આ સૂક્ષ્મ તપને બદ ખુલ્લું કરી શકે સૂક્ષ્મ તપમાં લોકોને લાવી શકે બાકી તો બાહ્ય તપ તો એ જે જોઈ શકાય એટલે જોઈ જોઈને દેખાદેખી જ બધા કરી નાખતા હોય છે ખોટું નથી પણ એકલું જ નથી બીજા પાંચ પણ છે જેના વિશે ઘણું બધું એને ઉવેખવામાં આવતું હોય છે ગૌણ કરવામાં આવ્યું હોય છે ઉણોદરી તપ તો બહુ જ સુંદર છે બધા જ્ઞાનીઓ ઉણોદરી તપ કરતા છે શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાન બધા જ ઉણોદરી તમને ખૂબ મહત્ત્વ આપે છે કારણ કે પેલું ઉપવાસ તો ચાર દાડા આઠ દાડા પંદર દાડા કરી નાખે એક સામટા અહંકારે કરીને એ થઈ જાય પણ આખી જિંદગી ઉણોદરી કરવી એ બહુ અઘરું લાગે ઉણોદરી એટલે હાફ જ ખાવાનું અડધું જ આપણે પેટ ઉણું ઊણું ઊણું રાખવાનું ઉદર એટલે પેટ ઊણું રાખવાનું પેટને ઊણું રાખવાનું ઊણું કેટલું રાખવાનું તો કે અડધું જ ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ અનાજ પચીસ ટકા પાણી ને પચીસ ટકા હવા આ રીતે આપણા પેટને રાખવાનું છે પછી દરેક સમયે તમે નાસ્તો કરો કે જમો કે ડિનર લો કે ગમે ટાઈમ જેટલી વાર ખાઈએ એટલી વાર અડધું જ ખાવાનું પછી ભાવતું આવે તોય અડધું ના ભાવતું હોય તોય અડધું આપણા લગતું ભાવતું હોય તો અડધું તો શું દોડું ખાઈ નાખે આફરો ચડે પેટ ફૂલાઈ જાય આફરો ચડે ગેસ થાય ત્યાં સુધી એવું ના હોય એનાથી બહુ પ્રમાદ આવે એટલે જ્ઞાનીઓ કાયમ નિરંતર ઉણોદરી તપ કરતા દાદા ભગવાન તો આટલું આટલું જ ખાય બહુ વધારે ખાય જ નહીં કે મેં અમારી જિંદગીમાં પૂરતો ઉપવાસ નથી કર્યો પણ ઉણોદરી કાયમ કર્યું છે એટલે આ બધા બાહ્ય તપ છે એનાથી આપણને બધું બાહ્ય શુદ્ધિ થાય શરીર શુદ્ધિ થાય કોઠા શુદ્ધિ થાય થોડુંક મન પણ શુદ્ધ થાય પણ પછી એથી આગળ આત્મા સુધી લઈ જવાનું કામ એનું નથી આત્મા સુધી લઈ જવાનું કામ અભ્યંતર તપ છે શું અભ્યંતર તપ છે તો એ પણ છ પ્રકારના છે એમાં પ્રાયશ્ચિત છે વયાવૃત્ય સ્વાધ્યાય વિનય યુત્સર્ગ અને શુભ ધ્યાન આ બધા બાહ્ય તપમાં આવે છે અભ્યંતર તપમાં આવે છે સાધુ સાધ્યોને વૈયાવૃત કરવું કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું પછી સ્વાધ્યાય એટલે નિરંતર પોતાના સ્વ એટલે આત્માનો અધ્યાય આત્માની મન ચિંતનામાં ચિંતનમાં જ રહેવું વિનય ધર્મમાં આવવું આ બધા અભ્યંતર તપ છે શુભ ધ્યાન કે છે પણ ખરેખર તો આત્મધ્યાન શુક્લ ધ્યાનમાં જવાનું છે શુભ ધ્યાન કરતાં કરતાં ટાર્ગેટ તો આત્મધ્યાન શુક્લ ધ્યાનમાં જવાનું હોય છે આભ્યંતર તપથી કર્મો ખરેખર અર્થમાં કર્મો ખરે છે પ્રાયશ્ચિત કરવાથી પ્રતિક્રમણ કરવાથી પ્રાયશ્ચિત કરવાથી આપણા કરેલા પાપોનું ધોવાણ થાય છે અને એ જો ના કરે તો પછી કર્મ બધા એમના એમ રહે છે પડેલું બીસ ઉડાડી નાખવા માટે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પ્રાયશ્ચિત બહુ મોટામાં મોટી વસ્તુ છે શબ્દોથી પ્રતિક્રમણ નથી કર હૃદયથી પશ્ચાતાપ કરીને પ્રત્યાખ્યાન કરીને તો જ એ કર્મ ખાલી થાય એટલે આ શૂટ એન્ડ સાઈડ જ્યારે પણ દોષ થાય કે તરત જ એનું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે તો એ છે તો ધોવાઈ જાય અંદર ક્ષમતામાં રહીને થાય કોઈ અપમાન કરે ગાળો આપે ખરેખર આભ્યંતર તપ કઈ રીતના કરવાનો એક ટૂંક ટૂંકો રસ્તો છે ગમે એટલું કોઈ અપમાન કરે આપણને ગાળો આપે ત્યારે તીગડી અંદર આપણે ક્ષમતામાં રહીએ અને ગાળો આપનારને નિર્દોષ જોઈએ એ આત્મા જ છે પરમાત્મા જ છે એને આપણે નિર્દોષ જોઈએ અને આજે આપણને ગાળો આપે છે અપમાન કરે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે અને એ કર્મનો ઉદય અત્યારે આપણો આવ્યો અને પૂરો થઈને આપણે છૂટી જઈશું એટલે એ ગાળો આપનાનો ઉપરથી આપણને ઉપકાર લાગે ઓહો ધન્ય છે તે કે તે મારા ઉપર મોટો ઉપકાર કર્યો અને મને આ કર્મમાંથી છોડાયો એવું આપણને અંદર રહ્યા કરે એટલે તો એ કર્મમાંથી મુક્ત થવાય ને બંધાય નહીં ને પેલું પૂરું થઈ જાય આ બાહ્ય આભ્યંતર કર્મ કરીને પોતાના આભ્યંતર તપ કરીને પોતાના તર્ક તમામ કર્મોમાંથી મુક્ત થઈને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયાના બહુ સુંદર દાખલા છે એક તો શાસ્ત્રમાં અર્જુન માળીનો દાખલો છે અર્જુન માળી એ બહુ જ ધર્મપરાયણ હતો અને એની બંધુમતી નામની પત્ની બહુ જ રૂપાળી હતી અને એક વખત એ ભક્તિ ધ્યાનમાં હતો ત્યારે છ જ પુરુષો એના ઉદ્યાનમાં આવીને પેલી બંધુમતીને બાંધીને એના ઉપર વ્યભિચાર કરે છે અત્યાચાર કરે છે ત્યારે એને એને એ એ વખતે એને ભયંકર પેલી ભૂગોટો આવે છે પછી અર્જુન માળી તો કશું કરી શકતો નથી કારણ કે એ તો બધા ભાગી ગયા હોય છે પેલી પછી એક યક્ષ આવે છે એ પણ આના માટે બહુ એને આના માટે વેર છે અર્જુન માળી માટે એ દેવ હોય છે એ દેવ એની અંદર અર્જુન માળીની અંદર પ્રવેશીને ખૂબ એને હેરાન કરે છે જે હોય એને મારી નાખે છે રોજના છ પુરુષો અને એક સ્ત્રીને હત્યા દરરોજ કરે છે અર્જુન માળી દ્વારા પેલું યક્ષ હવે આ ભોગવટો એટલો બધો થાય કે લગભગ અગિયારસો ઉપર જેટલા નો નરોને મારી નાખે છે આ માણસોને પછી એક વખત આ તો ભગવાન મહાવીરના વખતની વાત છે ભગવાન મહાવીરની જ્યારે ગામમાં દેશના આપતા હતા ત્યારે ત્યારે આ છે તો માળી ત્યાં દેશના ત્યાં થઈને જતો હશે પ્રસાર થતો હશે ભગવાનની દ્રષ્ટિ એના પર પડતા જેને છે તો આ દિયક્ષરને ભાગી જવું પડે છે અને પછી એ ભગવાન પાસે માળી દીક્ષા લે છે દીક્ષા લઈને પોતે ખૂબ જ અભ્યંતર તપ કરે છે પછી જેને જેને એને પેલો પેલા એ એને એની પાસે મરાવડાયા હતા એના કુટુંબીઓ પાસે જઈ અને બધાની પાસે માફી માગે ક્ષમા પ્રાર્થને ખૂબ દિલથી પ્રાશ્ચિત કરતો હતો આ પરિણામે શું થાય કે બધા જે સગાવાલાઓ પોતાના પોતાના કુટુંબીઓને મારી નાખ્યા એ જ એને એમ કરીને અર્જુન માળીને ખૂબ મારતા ખૂબ જ એને ત્રાસ આપતા ઢોર માર મારીને ધીભી નાખતા તો અર્જુન માળી પોતાના પાપ કરેલા પાપનું પ્રાયશ્ચિત રૂપે બધાને ખમાવતો ખમાવતો પ્રતિક્રમણ કરતો કરતો આ બધું ક્ષમતામાં પૂરું કરવા માંડ્યું એને ક્યાંય પ્રતિકાર ના કર્યો મનથી પણ પ્રતિકાર ના કર્યો ઉપરથી પ્રતિક્રમણ કર્યું અને પ્રાયશ્ચિત રૂપે બધાની પાસે જૈનમાફી આવ્યો પરિણામે આ અર્જુન માળી આ કરતાં કરતાં એને કેવું જ્ઞાન થયું ને એ જ ભય મોક્ષે ગયો એટલે આ તપથી આવું થાય છે બીજો એક સુંદર દાખલો છે એ એક મુનિ હતા અને એ છે તો દીક્ષા લઈને બધા પોતાના સ્વાધ્યાય જોડે બધી બધી ક્રિયાઓ જ જપ તપ ધ્યાન ઉપવાસ આ બધું કરતા હતા બધા જ બધા જ કરે પણ આ મુનિ મહારાજથી થાય નહીં કારણ કે એનાથી ભૂખ્યું રહેવાતું નહોતું અને બધા ઉપવાસ કરે પર્યુષણમાં ત્યારે આ છે તો એટલીસ્ટ એક ટાઈમ તો જમતા હતા તો બીજા બધા છે તો એના સદેવ એનામાં એને બહુ જ હસતા હતા એનો તિરસ્કાર કરતા હતા કે અરે હું કરું છું ને આ તો જો આનાથી કાંઈ થાય આ તો કશું કરતો નથી ખરેખર આ ઉપવાસ કરતા હોય છે તપ કરતા હોય છે ત્યારે એક જાતનો સૂક્ષ્મ અહંકાર આવી જાય છે કે જો હું કેવું કરું કારણ કે અજ્ઞાનતામાં તો આ બટન દબાયેલું જોઈએ હું કરું હું કરું છું મારે કરવાનું છે એ અહંકારે કરીને થાય છે પછી અહંકાર જરા વિકૃતિને પામે એટલે પછી એમ થાય જો હું તો કેટલું બધું કરું છું આ બીજા કોઈ તો કરતા જ નથી આ તો બધા આવા છે સાવ કેવા છે ધર્મ કરતા નથી તપ કરતા નથી ભગવાનના માર્ગમાં નથી એવું એક જાતને તિરસ્કાર આવે એ સાવ ખોટું છે ઘણી વખત તો પોતાના એના માટે પણ એ થઈ જાય છે શું કે હું જો હું કેવો ધર્મિષ્ઠ છું હું પોતાના ધર્મનું પણ એને ગુમાનાઈ જાય અને બીજા માટે તિરસ્કાર થઈ જાય હું તો કેવો છું હું તો જૈન છું હું તો વૈષ્ણવ છું હું તો ઊંચા નાતનો છું હું તો હું તો ખૂબ શ્રીમંત છું આવા બધા ગર્વ આવી જાય ત્યારે આપણે બીજાને તરછોડી મારીએ છીએ અરે જો ખરો જૈન હોય તો કોઈ બીજાને આવી રીતના તિરસ્કાર કરે હું મહાન છું ને બીજા બધા નીચા છે મારો ધર્મ ઊંચો છે ને બીજો નીચો છે એવું તો સ્વપ્નમાં પણ ના વિચારે જે ખરો ભગવાનના હિરનો માનનારો હોય ભગવાનને સમજનારો હોય આ તો બધું અજ્ઞાનતાથી બધાય કે કે કરે એટલે આપણા મગજમાં ઘૂસી ગયા કે આપણે મહાન આપણે મહાન આપણી મહાનતા તો ક્યારે કહેવાય કે આપણે લઘુતામાં હોઈએ કોઈ પણ ધર્મ વાળો સંપ્રદાય એમાં પેસીને આપણે એક આ જાતનો અહંકાર ઊભો કરી નાખ્યો છે કે અમે મહાન બીજા બધા છોટા નકામાં અરે બધા પોતપોતાની જગ્યાએ સાચા છે કોઈ ખોટું છે નહીં કોઈ બધા જે પણ ભગવાન થઈ ગયા બધાએ આત્માને પામીને મોક્ષે જવાની જ મૂળ વાત કરી છે પછી પાછળના વાડા સંપ્રદાય પથ્થર અગડી નાખી છે એનો શું અર્થ એવું ના હોય બધા સૌ સૌની જગ્યાએ પર ભગવાને તો શ્યાદવાદ હતો દરેક ધર્મને પ્રભુએ સ્વીકાર્યા છે કોઈના પ્રમાણે પણ એમણે ડૂબ્યું નથી કોઈ ધર્મને એમણે ઉચ્છેદ્યો નથી બધે ધર્મ હતી ત્યાં સુધી કહ્યું છે કે પંદરભેદે મોક્ષ થાય એટલે જે ભગવાન મહાવીરને માનીને જ મોક્ષે જાય સમકી થાય એવું નથી કોઈ પણ ભગવાન અન્ય ધર્મમાંથી પણ પોતે સમકિતને પ્રાપ્ત કરી શકે છે અને મોક્ષને પામી શકે છે એટલે આ બધું આ બધી મારા તારી વાળા બંધી હું હાચો ને તું ખોટો ને મારો ધર્મ ઊંચો ને તારો નીચો એવું કોઈ દાણો ના બોલાય એ આપણે તો ધર્મમાં જ છીએ જ નહીં એવું એવું સાબિત થઈ ગયું કહેવાય એટલે આવા આ બધામાંથી બહાર નીકળવા માટે જ દાદાશ્રી નિષ્પક્ષપાતી સર્વ ધર્મને મહત્ત્વ આપ્યું છે સર્વ ધર્મ સર્વ ધર્મ એટલે એક એક ધર્મ વૈષ્ણવ ધર્મ શિવ ધર્મ બધા ધર્મોને મહાન બધા બધા પોતપોતાની જગ્યાએ કરેક છે બધાએ આત્માને જ વખાણ્યો છે અને આત્મા પામીને મોક્ષી ગયા છે કૃષ્ણ ભગવાન તો વાસુદેવ હતા ત્રેસઠ સલાકા પુરુષોમાં આવે છે અને આવતી તીર્થંકર થાય છે એ કેમ ભૂલી જઈએ છીએ આપણે એમને તિરસ્કારી કે તરછોડીએ તો પછી બીજી બાજુ છે તો આપણે ક્યાં છીએ તપાસ કરો ને આપણે તો ક્યાંય ના નથી અને આપણે કેટલું બધું ભયંકર દોષ બાંધીએ છીએ ભયંકર આવરણ આવે છે જ્ઞાનીઓ ઉપર જ્ઞાનીનું એક પણ નેગેટિવ ના જોવાય કોઈ પણ જ્ઞાનીનું એ કોઈનું પણ ના જોવાય કોઈનો પણ દોષ ના જોવાય એમાં બધા જ્ઞાનીઓ છે ત્રેસઠ સલાકા પુરુષોમાં આવી ગયા છે મોક્ષનો સિક્કો લઈને હાથ મોક્ષ હાથમાં લઈને ફરનારા છે એ પછી જ્યાં હોય ગમે ત્યાં હોય એ મોક્ષમાં જ છે મોક્ષ સદેહ મોક્ષમાં છે પેલા મોક્ષની તો આવવાનું પરિણામ છે એને માટે તો કે લોકોને પડેલી જ ના હાવવાનો જ છે એમના માટે આ બીજા બધા પડવા વચ્ચે છે તો મરી જાય છે કમતા અમતા બધાના દોષ જોઈ જોઈને એવું તો દોષ જોવાતો હશે કોઈનો પણ રસ્તે જતાનો પણ દોષ ના જોવાય અજાણ્યાનો પણ દોષ ના જોવાય તો આ બધા હાઈ સ્ટેજ પર ગયેલા એમના દોષ જોવા માંડી પડ્યા છે આપણે કોઈના ના જોવાય એટલે આવી રીતના બધું આમાંથી બહાર નીકળવાનું આ તો દોષ થયા હોય તેને આપણે પ્રાયશ્ચિત કરો પશ્ચાતાપ કરો તો આપણે ભગવાનનો તપ કર્યું કહેવાશે એટલે આ પેલો રાજા જે મુનિ થયેલા હતા એ ભૂખ્યા રહી નહોતા શકતા અને બીજા બધા એના સાધ્યા એને તરછોડ મારતા હતા ત્યાં સુધી કંઈ જમવા બેસે ત્યાંની થાળીમાં બધા થૂંકી જતા હતા હવે રાજાથી બીજું તો થતું નહોતું પણ એ બિચારો બહુ ક્ષમતામાં રહેતો હતો અને ચૂપચાપ આ બધું સહન કરતો હતો એને પોતાને તો અંદર અંદર ખરખેદ થતો અરે અરે ખરે મારાથી ભૂખી રહેવાતું નથી મારું જ કેટલી ભૂલ છે આ બધા મને ખરેખર જાગ્રત કરે છે એમ કરતાં કરતાં આવું ચિંતના કરતાં કરતાં ક્ષમતામાં રહેતા રહેતા આત્મ અને આત્મધ્યાન શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે અને પછી કેવ જ્ઞાન પામે મોક્ષે જતો રહે છે એટલે આ કેટલી ઊંચી વસ્તુ છે અને અભ્યંતર તપનું ફળ આ આત્મા પ્રાપ્ત કરવાનું છે અને મોક્ષે લઈ જનારું છે અભ્યંતર તપ એટલે જ્ઞાન અને અજ્ઞાનના સાંધામાં પોતે નિરંતર જાગ્રત રહે અરે કોઈ અપમાન કરે ગાળો આપે ત્યારે હૃદય ચોળ થાય મુનિ રાજાને છે તો પેલા થૂકતા હશે થાય મત કેટલું ચોળ થાય એવો પ્રસંગ આવે ત્યાં પણ એ ક્ષમતામાં રહે અને એને શાંત ભાવે જોયા કરે અને એમાં જરાય એકાકાર ના થાય ત્યારે એ કર્મ નિર્જરી જાય છે અને પોતે શુદ્ધ થાય છે આભ્યંતર તપથી જ અંતર શુદ્ધિ છે અને તેનાથી જ મોક્ષ પણ મળી શકે એમ છે એટલે અભ્યંતર તપને ખૂબ વખાણ કર્યા છે અભ્યંતર તપની પ્રાપ્તિ કરવી ખૂબ જરૂરી છે જેના વિશે આપણને બધાને બહુ જ ઓછી ખબર છે અને બહુ જ ઓછું ખબર હોય તો એની આપણે અભ્યંતર તપ કરવાના બહુ ઓછા બને છે અભ્યંતર તપ જ્ઞાનીઓ શીખવાડે અને જ્ઞાનીઓ પાસેથી શીખીને પોતાના જન્મમરણના ચક્કરમાંથી છૂટી જાય એવું છે એટલે આવી રીતના અભ્યંતર તપનું મહત્ત્વ બતાવ્યું પ્રભુએ દેશના આપી દેશના સાંભળતા લોકોએ ખૂબ લોકોએ દીક્ષા લીધી અને ભગવાન પાસેથી કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા અને પ્રભુ છે તો બાકીનું આયુષ્ય પૂરું કરીને નિર્વાણ પામે છે સમય શિખરથી નિર્વાણ પામે છે એમને છોતેર ગણધર હતા એમના યક્ષક્ષણી ઈશ્વર યક્ષ અને માનવી દેવી દેવી હતા લાખો સાધુ સાધુઓ હતા શ્રાવક શ્રાવિકા હતા આ બધા છે તો નિર્વાણ પામે છે ભગવાની સાથે કેટલા સાધુઓ નિર્વાણ પામે છે એટલે આ શ્રેયાંશ પ્રભુનું જીવન ખરેખર જ ખૂબ જ ઊંચું છે ઘણીવાર તપ આ એમણે તપ વિશે બહુ સરસ બધી વાતો કરી છે આપણે અત્યારે કળિયુગમાં તપ એટલે કેવા બાહ્ય તપ એમાં એમાંનું એક અંશન તપ એક જ એક થાય છે ખરેખર છ બાહ્ય તપ છે અને છ અભ્યંતરે ટોટલ બાર તપ છે બાર પ્રકારના તપ છે એમાંનું એક જ થાય છે તે પણ બાહ્ય કે જે બહારના બહારનું જ ફળ ફળ આપે છે બહારનું જ શુદ્ધિ કરી આપે છે ભૌતિક સુખો આપે છે એમાં બહારના છમાંથી એક જ કરે છે બાકીના અગિયાર પ્રકારના તપ તો અંડરગ્રાઉન્ડ છે એનું કોઈ મહત્ત્વ નથી જો ચાર ભગવાને મોક્ષના ચાર પાયા કહે છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક અને સમ્યક તપ સમ્યક તપ છે એટલે સમકીત પછીનું તપ મોક્ષે લઈ જશે અને આ તો બધા જ્ઞાન તપ થાય છે અજ્ઞાન દશામાં હું કરું છું એમ કરીને અહંકારે કરીને કરે છે એ સમ્યક તપ નથી સમ્યક તપ થાય તો જ આ બધાનો પૂરેપૂ એનો ફળ મળે કે કંઈક પોઝિટિવ શુદ્ધ શુદ્ધતાને પામાય કંઈક ભૌતિક સુખોમાં આવે અને પેલું તો બાહ્ય તપમાં એક જ થાય છે બાકીના અગિયાર તો બાકી બાજુ રહ્યા ચાર પાયા મોક્ષ મોક્ષે એમાં ત્રણ પાયા તો છે નહીં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચાર રીતે સમકિત જ નથી તો આગળ સમ્યકની વાત જ ઉડી ગઈ ચોથું તપ છે અજ્ઞાન તપ છે સમ્યક નથી સમ્યક એટલે સમકિતી પછીનું સમકિત થયા પછી એ એ તપમાં પાછું બાર પ્રકારના એમાં એક જ થાય છે બોલે ચાર પાયા એમ આપણે ઉ ચાર પાયા હોય પા ખાટલાના એમાંથી ત્રણ તો નથી એક પાયો છે એક પાયામાં પાછો બાર ભાગ બાર ભાગમાં પાછો એક જ ભાગ છે બોલો આટલી વસ્તુ તે પાછું બધું વાહવામાં જાય છે કીર્તિમાં જાય છે બધા સાતા પૂછવા આવે ને વરઘોડા થાય ને લોકો નામના કરે અને અંદર પોતે ખુશ થાય મહાન કશાય ફરી વળે બોલો ક્યાં આપણે આ તપમાં આપણે કેટલા સક્સેસફુલ જઈએ છીએ એ આપણે આપણી જાતને વિચારીએ અને શોધી કાઢીએ કે આમાં સાચું શું છે શું હોવું જોઈએ જય સચ્ચિદાનંદ Yeah. <laughs>